હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો નવા બ્લોગમાં સ્વાગત છે. અને આજે અમે તૈયાર થઈ ગયા છીએ. મમ્મીનો બેગ અને આજે પહેર છે સાડી, મમ્મીએ પહેર છે વન પીસ. અને આપણે જવાનું છે આજે દરબેરોમાં બીજી જગ્યાએ. તો બીજી જગ્યા છે ને, અમે પહેલાં રહેતા હતા ત્યાં છે. ડ્રાઇવિંગ નહીં, ઓટોમેટિક ઓટોમેટિક ગાડી. તો ભૂમિબેનને કામ થઈ ગયું. એકલા જાય. ટાટા, બાય બાય. ક્યાં હુઆ માથા ભટકા. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ બગવદરમાં. અને આ છે બગવદરનું બસ સ્ટેન્ડ. હવે જઈશું અંદર. અહીંયા તો ગાડીઓની લાઈન છે. અમને એમ હતું કે ગાડી ત્યાં પાર્ક કરી દેશું, પણ ગાડીઓની લાઈન હતી. પછી હું ને ભૂમિ ત્યાં જ ઉતરી ગયા. અને મારા હસબન્ડ ગયા ગાડી પાર્ક કરવા, કારણ કે ત્યાં ક્યાંયથી ગાડી જાય એમ હતી નહીં. અને બહુ બધું માણસો હતું. તો જો ભૂમિબેન હવે જગાડવા પીડાય. છેક સુધી મોબાઈલ જોતી હતી. અહીંયાથી થાય 20 કિલોમીટર. અમે પહોંચી ગયા છીએ. મને ખબર જ નથી. ભૂમિ છેક સુધી મોબાઈલ જોતી હતી, ખબર નથી. 20 કિલોમીટર થાય. એવું ના લાવા ફરી જવું મને. Oh,
તમે લીધો ભૂમિ બેન? હેલો ફ્રેન્ડ્સ, તો આવી ગયા છીએ આપણે ઘરે અને અમે ગયા હતા બગવદર. બગવદર બહુ નગરપાલિકા અને ગામ સમસ્ત બહુ મોટી ગરબી થાય છે, તો ત્યાં ગયા હતા અને બહુ સરસ આયોજન હતું અને બહુ મજા આવી. પણ ભીડ બહુ જ હતી, કારણ કે આજુબાજુના બધા ગામડા અને વાડી વિસ્તાર ને બધા ત્યાં જ આવતા હતા અને ફ્રી એન્ટ્રી હોય હતી એટલે બહુ બધા આવતા હતા અને બહુ સરસ આયોજન હતું. બાળકો નાસ્તો અને બહુ બધું આયોજન હતું. તો બસ આવ્યા ઘરે અને તમને એમ થતું હશે કે આવડો મોટો પોરબંદર મૂકીને બગવદર કેમ ગયા રમવા? પણ અમારું જૂનું ત્યાં ગામ હતું, મતલબ કે પોરબંદર પહેલાં ન્યા હતા, તો બધાય ફ્રેન્ડને એવા હોય ને જાજા વર્ષો ન્યા રહ્યા. અમારા મેરેજ થયા ત્યારે પહેલી વાર હું ત્યાં બગવદરમાં જ રહેતી હતી અને 5-6 વર્ષ ત્યાં અમે રહ્યા અને ભૂમિનો જન્મ પછી ભૂમિ પહેલી વાર ત્યાં જ ગઈ હતી. તો મારી બહુ જાજી બધી યાદો બગવદર આવે છે અને ત્યાંના બધા લોકો અમને કહેતા હોય આવો આવો, તો આજે ત્યાં ગયા હતા અને બહુ મજા આવી. તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. અને આજનો વિડીયો બસ એટલે સુધી જ છે, તો કાલે નવા વિડીયોમાં મળીએ. બધાને હર હર મહાદેવ.